सदानन्दम्बोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય બધા ભક્તોને ખૂબ એ નવા વર્ષના જય સ્વામિનારાયણ આપણે ત્યાં વર્ષમાં પહેલાં એકવાર એક વાર નવું વર્ષ આવતું પછી જ્યારથી આ જાન્યુઆરી ફેબ્રુઆરી ચાલુ થયા ને ત્યારથી બે વખત નવું વર્ષ આવે છે એટલે હજુ કદાચ આ કેવો ટાઈમ આપ્યો કે દિવાળીના ટાઈમે નવા વર્ષે બધા વહેલા જાગે નવા વર્ષે ભજન કરવા જાય કઈક સારો સંકલ્પ કરે કે આખું વર્ષ આવું કરીશું કદાચ કોઈને રહી ગયો હોય તો જાન્યુઆરી ચાલો રાજેશભાઈ તમારે જે રહી જતું હોય એ સુધાર દેજો હા હું રહી જાય છે વિચારજો બરાબર અને પછી મને કો કથા પૂરી થાય એટલે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર એની અંદર સદગુરુ ભૂમાનંદ સ્વામી મહારાજના બાળ ચરિત્રો લખે છે અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ સરનજીને આ કથા સંભળાવે છે ગઈકાલે જાંબુની સોનામોરો કરી ત્રણેય કાળમાં ભાભીને દર્શન આપ્યા અને ડૂબતી છોકરીને બચાવી આ ચરિત્ર આવ્યું હતું આગળ આવે લખે છે સ્વામી ધર્મ રામ પ્રતાપ ગયા લોહ ગંજરી ગામ જે કાજ સારું તે ગયા છે કરી લીધું સહુ કામ આચાર્ય બાવો સંધ્યા ગીર ત્યાં ગયો મળવા કાજ સખા સખાજાની સતકાર કર્યો ભલે આવ્યા મહારાજ રામપ્રતાપજીને ધર્મપિતા છપૈયાની બાજુમાં જ લોહગંજરી ગામ છે અયોધ્યાની બાજુમાં આમ તો છે લોહગંજરી ગામ નજીકમાં છે એ લોહગંજરી ગામ ત્યાં આગળ એક સંધ્યાગીરી નામનો બાવો છે જે ધર્મપિતાનો મિત્ર હતો લોહગંજરી ગામમાં કોઈ કામ નિમિત્તે ધર્મ પિતા ને રામ પ્રતાપજી ગયા હતા ત્યારે સંધ્યાગીરી મળ્યો અને ધર્મદેવને એક મોટું કોડું આપ્યું પછી પોતાના બાગમાંથી કોળું આપ્યું છે ધર્મ કે આવું મોટું કોળું ક્યાંથી લાવ્યા છો કોળું છે ને યુપી ની અંદર તમે આજે પણ છપ્પયા બાજુ જાઓ તો જે શાસ્ત્રમાં વર્ણન છે ફણસના ઝાડ આ કોળાનો ઉપયોગ એ બધો બહુ જ છે કોળાનું શાક કરે બાકી કોળું તો ક્યાં વપરાય બલી તરીકે મૃત્યુ સામે મૂકે ને એટલે કોળાનો બીજો ઉપયોગ નથી થતો સારા કામમાં પણ યુપી ની અંદર કોળું વપરાય છે કોડાનું શાક થાય છે ત્યાં કરે એને સુધારતા આવડે તો થાય તો કંઈક બીજું થાય એ ફનસ એના ઝાડ બહુ હોય છે આજે છે એક કોળું પેલા બાવાએ આપ્યું ધર્મદેવ ને બહુ મોટું કોળું હતું એ કોળું જોયું એટલે ધર્મદેવ કેવા લાગ્યા કોઈ ઠેકાને આવા કોળા દેખ્યા નથી મેં ક્યાંય હે સખા મુને સાચું કહો ક્યાંથી લાવ્યા છો આય ધર્મદેવ કે આવું કોળું મેં ક્યાંય જોયું નથી તમે ક્યાંથી લાવ્યા ખેતીનો જેને ઇન્ટરેસ્ટ હોય ને એ કોઈના બગીચામાં યુએસએ અમેરિકામાં એ ગયો હોય ને અને બગીચાની અંદર જોયો ને મરચાં બહુ લાંબા છે બહુ તીખા છે બહુ મોટા છે પત્રવેલના પાન બહુ મોટા થયા છે એટલે સૌથી પહેલાં શું કરશે આનું બીજ મને આપજો ક્યાંથી લાવે છો ગાંઠો આવે છે પેલી પથ્થરોની પાન આવે ને એની ગાંઠો આવે પાર્સલમાં અમારી ભેગા અવર જવર થાય ઘણી વખત તો અમને ખબર પડી ભાઈ આ તો ગુનામ પડાય એવું છે આપણને ખબર ના હોય ત્યાંથી કે સ્વામી થોડું લઈ જશો આટલું આપણને થાય હવે ક્યાં ના પાડવી ભગતને તો થોડું કેવું આટલું જ છે અઢીસો ગ્રામ જ છે તો આપણને લાગે દવા હશે દવા આવે આપણે કેટલી વાર એવું હોય કે સંતો નું હરિભગત ને લઈ જવાનું હોય ઘણી હોય તો હરિભગત નું સાધન લઈ જવું પડે ખરેખર તો હરિભગતે પૂછવું જોઈએ કે સ્વામી હું જવાનું છે હું લઈ જવું છે એમ પૂછવું જોઈએ એની જગ્યાએ હું તું હરિભગત સ્વામી ને પૂછે કે તમારી બેગમાં કેટલી જગ્યા છે દહ કિલો મારે મૂકવું છે આટલી હશે અઢીસો ગ્રામ જેટલું તો અમને લાગ્યું આ દવા છે ખાલી કીધું કે આ પાર્સલ આપી દેવાનું ને દવા પછી અહીં એરપોર્ટે ઉતર્યા એમ કેમ નીકળી ગયા બાર બહુ દસ વર્ષ પહેલાની વાત છે નીકળી ગયા પણ હતું શું પતરવેલી પાનની ગાંઠ આવી એ પકડાઈ હોય તો અહીં સ્વામીની શું દશા થાય ઓલા આવે ગાંઠવાળા એવું થાય પણ આ ખેતીનો ઇન્ટરેસ્ટ હોય ને એટલે આવું બધું જોયા કરે ગોત્યા કરે અને ગોતવું પણ જોયે તો ઠાકોરજીને મળે ઘનશ્યામ દાદા કઈ ના ગોતે ભીખુ દાદા ગોતે ઘનશ્યામ દાદા તો સીધું એમ કે કેટલું લાંબુ મરચું ઓકે બરાબર છે દાદા ને એવું અને ભીખુ દાદા ને એવું કે કયું બિહારું છે વાવ ઠાકોરજી માટે અંગ જુદું છે ને એટલે જેને કર્યું હોય એ થાય દાદા આપણે વેપાર કરવાનું જો અહીં કર્યું હોય સ્ટોર ચલાવવાનું તો ઘનશ્યામ દાદા ચાલે એવું સમજાવે દાદા કોઈ વખત તો બેઠા બેઠા સ્વામી આમ લખવું પડે આમ કરવું પડે પછી આવું થાય એટલે ખબર પડી જાય કે દાદા એ દુકાન ચલાયેલી છે અને ભીખુ દાદા વાત કરે કે આમ ઉગાડીએ તો આ સિઝનમાં આ સારું થાય સારું થાય સારું થાય એટલે ખબર પડી જાય કે દાદા ખેતી કરેલી છે આ અહીંયા આગળ ધર્મદેવ એમ કે છે કે આવું કોળું મેં ક્યાંય જોયું નથી ક્યાંથી લાવ્યા તમે ત્યારે પેલો સંધ્યાગીરી બાપ એનો મિત્ર છે એ કે છે ના કોળાનો બીજ છે આ જગન્નાથ બોલો જગન્નાથપુરી પુરી ભગવાન ના દર્શન કરવા ગયા છે એનાથી ઉઠાવ્યું હું બસ આ જીવ નું આવો સ્વભાવ છે હું લેવા ગયો હું લઈને આવે એવું કહી ને ધર્મ જોખન ગયા બાગમાં જોવાનું મન તેમાં કોડા દેખ્યા છે અપાર ધર્મ દેવે તેની વાર ઘેર જવા તનીર જા લીધી નીકળવાની તૈયારી કીધી ધર્મદેવ કોડું લેવા જાય પણ કુષ્માંડ ઊંચું ન થાય ધર્મદેવ અને રામપ્રતાપજી પછી સંધ્યાગીરી બાવાના બગીચામાં ગયા ત્યાં જોયું તો ઘણા બધા કોડા હતા એની અંદરથી એક કોડું લેવા માટેનો વિચાર કર્યો કે આ કોડું આપણે ઉપાડીને લઈ જવું છે આપણે ઘેર કોડું ઉપાડવા જાય પણ કોડું કોઈ રીતે ઉપાડાતું નથી એટલું વજનદાર છે સાથે લીધો છે એક મજૂર લેવરાવી આવ્યા નિજપુર મોટું છે આડે અંક દેખી થયા ડંક એટલું મોટું એ કોળું છે કે એને દેખીને ગામના લોકો બધા આશ્ચર્ય પામી ગયા અહીં અમેરિકાની દૂધી ઇન્ડિયામાં જોવા જ ના મળે એક ભગત દૂધી લાવ્યા સમય દૂધી લઈ આવું હા લઈ આવું ને ભગત દૂધી લાયા સાત આઠ દૂધી લાયા પણ એ સાત આઠ દૂધી એટલે એવડી મોટી દૂધી હતી નીચે રસોડામાં શાક કરવું પડ્યું હમણાં આપણા પેલા ઠાકોર મામા એ વચ્ચે કોબીજ લઈ આવ્યા હતા આવડી મોટી કોબી છે જોકે આ તો બધી ઇન્જેકશન મારીને મોટી કરેલી હોય એટલે હોય કઈ નહીં પણ આ તો કુદરતી જે થાય એ બહુ સરસ હોય કુષ્માંડ એટલે કોડુ એ કોડુ એટલું મોટું હતું ગામના બધા લોકો જોઈને આશ્ચર્ય પામી ગયા ત્યાં તો આવ્યા છે પૂરન કામ જોયું કુષ્માંડ શ્રી ઘનશ્યામ તેને ફેરવે છે જગરાય ત્યારે બોલ્યા છે ભક્તિ માતાય કોડું મૂક્યું પેલા મજૂરે ઘનશ્યામ મહારાજ આવ્યા એટલે ઘનશ્યામ મહારાજ કોડાને આમ ફેરવવા માટે હાથથી ધક્કો લગાવવા લાગ્યા ભક્તિમાતા તરત બોલ્યા તમથી નહીં ઉપાડ્યું જાય આ તો થી ભારે દેખાય ચાલો રસોઈ થઈ છે તૈયાર જમવા બેસો મારા કુમાર એવું સુની ને શ્રી વાસુદેવ કર્યું ચરિત્ર અવશ્ય મેવ જમના હાથે છેલી આંગળી તેને ધારી રહ્યા મહાબળી ભક્તિ માતા કે રેવા દે ઘન આ કયા કોળા ઉપાડવા તારું કામ નથી બાપા મોટો ભાઈ મજૂર કરીને લાવે છે એના કરતા જમી લે એની અરે રમવાનું છોડ ત્યાં તો ઘનશ્યામ મહારાજે જમના હાથની ટચલી આંગળી ઊંચી કરી ઊંચી કરીને શ્રીહરિએ કર્યો ઊંચો હાથ વિસ્મય પમાડ્યા યોગી નાથ ડાબો પર બીજો વાંકો કર્યો કઈ મુદ્રા મહારાજે ધરી શ્રી ગોવર્ધન જેમ શ્રી કૃષ્ણ ભગવાન ઉપાડ્યો ત્યારે પગની આંટી મારીને શ્રીકૃષ્ણ કૃષ્ણ ભગવાનને ઉભા રહેવાની ટેવ એ પ્રમાણે પગની આંટી લગાવી કેડ ઉપર એક હાથ રાખ્યો ડાબો હાથ અને જમના હાથે આંગળી ઊંચી કરીને આંગળી ઉપર ઓલું કોડું આખું ઊંચું કરી દીધું ટચલી આંગળી પર

ધર્મ ભક્તિ જુવે એક ચિતે બીજા જનને બોલાવ્યા પ્રીતે મહારાજ કે જેમ શ્રી કૃષ્ણે ગોવર્ધન ધારે તો એમ અમે અમારા બાળપણમાં કોડું ધારીને તમને ગોવર્ધનની પ્રતિતિ કરાવી છે માતા-પિતાને આમ કીધું આખા ગામના લોકોને બોલાવ્યા नर नारी જુવે આવી પાસ લીલા કરેศรี અવિનાશ હજારો લોકો ત્યાં જોતું હોવું ચરિત્ર કર્યું છે એક એવું નવું આ બધુંય મહારાજને કરવા પાછળનો ઉદ્દેશ શું છે નવા નવા ચરિત્ર થાય તો પાછળથી મારા સંતો ભક્તો ગાઈને સાંભળે તો એના જીવનું કલ્યાણ થાય કંઈક નવું તીખડ કરવું આપણે કરીએ એને તીખડ કહેવાય અને મહારાજ કરે એને લીલા કહેવાય આપણા તીખળ હોય એ કોકને હેરાન કરે અને મહારાજના તીખળ જે કહેવાય જે લીલા કહેવાય એ બીજાને તારી દે આપણા તીખડ કોકને ડૂબાડે અને ભગવાનના તીખળ બીજાને તારે આટલો ફેર છે આપણા તીખળ કોકના કલ્યાણ બગાડે અને મહારાજના તીખળ કોકના કલ્યાણ કરે એટલે મહારાજ આવી નવી નવી રોજ લીલાઓ કરે છે જુઓ ગોવિંદની ગતિ ગુડ કોડાનો કર્યો પર્વત પ્રૌઢ વનસ્પતિ જે અઢાર બાળ દેખાડી છે તે ગીરી મોજાર હવે શું થયું જગ્યાએ પર્વત દેખાવા લાગ્યો અને ગોવર્ધન પર્વતની અંદર બધી જ ઔષધિઓ હોય વૃક્ષ હોય વેલી હોય પશુ હોય પક્ષી હોય એ બધું જ એની અંદર દેખાવા લાગ્યું ત્યારે બધાઈને બહુ આશ્ચર્ય લાગ્યું પશુ પંખી મનુષ્ય ને દૈત દેવ દાન સર્વે સહિત હજારો દેવના જે મંદિર બતાવી દીધા શ્યામ સુંદિર હજારો દેવોના મંદિરો મહારાજે કોડામાં બતાવ્યા હવે આપણે તીખડ કદાચ કરીએ પણ આ થાય આવું બતાવવું હોય તો બતાવે આ ભગવાન સિવાય બીજા કોઈની શક્તિ નથી મહાઅદભુત ચરિત્ર નિર્ખી નર નારી પ્રમા છે હરખી માયા સંકેલી લીધી છે નાથે દેખાયું એક કુષ્માંડ હાથે પેલા શું દેખાયું ગોવર્ધન દેખાયું પછી શું દેખાયું વૃક્ષ વેલી પશુ પક્ષી દેખાયા પછી એમાં અનંત દેવોના મંદિરો દેખાયા અને પછી કે છે ભગવાને પાછી માયાને સંકેલી એટલે પાછું શું દેખાવા લાગ્યું કોળું દેખાવા લાગ્યું આ ભગવાન આવી લીલા છે માયા છે ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી માયા છે ભગવાનની શું છે 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 શક્તિ શક્તિ પણ એ કયા રૂપે ભગવાન માયા એ ભગવાનની શક્તિ છે પણ શક્તિ કયા રૂપે છે સાધન રૂપે છે માયા રૂપે ની સાધન રૂપે સાધન રૂપે છે ભગવાનની શક્તિ ગુરુજી એ દ્રષ્ટાંત આપ્યું હતું ને દાતરડા જેમ કપાઈ છે તો દાતરડું એ શક્તિ છે એ શક્તિ જે છે એ સાધન તરીકે માયા ભગવાનની સાધન તરીકે શક્તિ છે ભગવાને માયા પાછી સંકેલી લીધી હાથ કૃપ કરી બોલ્યા મુદ સાથ હવે અમને લાગી છે ભૂખ બોલ્યા સુવાસી ની સન મુખ આવે આટલું મોટું કોડું ઉપાડે ભૂખ તો લાગે જ ને એ કામ કર્યું હોય પછી હું કે આ તો બહુ કામ કર્યું બહુ ભૂખ લાગી છે એમ આવડું મોટું કોળું ઉપાડ્યું એમાં ગોરધન બતાવ્યો આટલા મંદિરો બતાવ્યા આટલા પહાડો બતાવ્યા આટલા પશુ પક્ષી બતાવ્યા તો થાકતો લાગે મહારાજ કે અમને ભૂખ લાગી છે ત્યારે સુવાસીની ભાભીને બાજુમાં જઈને ભગવાન કે છે મને ભૂખ લાગી છે સુનો માતા તમે સુખકારી ગન શ્યામજી છે ચમત્કારી હરી કે ભાભી કહું તમને તમે કેવા જાનો છો અમને મહારાજ જયારે ભૂખ લાગી આવું કેવા લાગ્યા ને ત્યારે સુવાસીની ભાભી ભક્તિ માતા ને ચમત્કારી લાગે છે એક વસ્તુ બહુ યાદ રાખવી ભગવાન અને મોટા એ રોજ કોઈ ચમત્કાર કરતા નથી હા એ જ્યાં બેઠા હોય ત્યાં ચમત્કાર રોજ નહીં પડે પડે હોય પણ આપણા દેખ્યામાં પડે પડે આવે નહીં એટલે આપણને લાગે રોજ કઈ ચમત્કાર થતા નથી કરે છે રોજ પડે પડે આપણી પર ચમત્કાર કરે પણ આપણને એની ખબર હોતી નથી પડે પડે આપણી રક્ષા કરતા હોય પણ એની આપણને ખબર હોતી નથી પડે પડે આપણું હિત કરતા હોય પણ આપણને એની ખબર હોતી નથી મહારાજ અને મોટા એ ક્યારેક ચમત્કાર બહુ ખુલ્લો બતાવે ખુલ્લો એટલે ઓપન બતાવે હરેકનું હૃદય સ્વીકારી લે કે આ તો ચમત્કાર જ છે આવું તો થાય જ નહીં થઈ ગયું જે નહોતું થાય એવું થઈ ગયું એ ચમત્કાર અહીં આગળ આપણી પ્રતિષ્ઠા હતી ઘનશ્યામ મહારાજની તો પ્રતિષ્ઠાનો ઉત્સવ જે દિવસે ચાલુ થતો હતો એ જ દિવસે છેલ્લામાં છેલ્લું આ સિંહાસનનું ઇન્સ્પેક્શન હતું એ દિવસે આવેલો ઇન્સ્પેક્ટર જો આ સિંહાસનને રદ કરે કે આ તમારું કામ બરાબર નથી તો આપણે કોઈ રીતે મહારાજને એ સિંહાસનમાં ના પધરાવીએ કે આપણે આ પડદાની બહાર જ અહીં પધરાવવા પડે અને મગજની અંદર એવી તૈયારી કરતા હતા કારણ કે સમય સુધી એ કામ થયું નહોતું બીજું આપણે અભિષેક માટે ડ્રેનેજ લાઈનો જોઈએ હવે ડ્રેનેજ લાઈનો જોઈએ એને આ લોકો કોઈ રીતે સમજે નહીં કે તમે આ કાનું અહીં મૂક્યું છે એને તમે રોજ ગટર તરીકે ઉપયોગ કરવાના હો નીચે હાવ ખુલ્લું રાખ્યું છે એટલે એ સમજે નહીં કાને વર્ષમાં એક વખત કરવાનું હોય એમ એટલે બધા પ્રશ્નો ઊભા થાય એવા હતા જે વ્યક્તિ આપણું ઇન્સ્પેક્શન કરવા આવે છે એ એટલો ચકોર છે કે અહીં એને પાંચ મિનિટ ઊભો રાખવો એ જોખમી બની જાય આપણી માટે પાંચ મિનિટ જો ઊભો રાખે તો આપણા હિન્દુ ટેમ્પલ કોઈ પણ કારણ કે એની અંદર બધું બહુ જેવી અહીંની સિસ્ટમ હોય એવું ના હોય આપણી એક ખુરશી આમ પડી હોય તો એ બ્લોક કરીને બેઠા હોઈએ અને કંઈક ઉત્સવ પતે હોય તો લાકડાનો સામાન અહીં ક્યાંક મૂકેલો હોય આવે એ બધું આપણી સિસ્ટમ બધી દેશી એટલે આપણે ગમે ત્યારે આઈ નો આમ બે આમ આંખ મારે તો આપણું કઈક તો પકડી જ જાય હવે એ દિવસે ઉત્સવ ચાલુ થવાનો છે ઇન્સ્પેક્શન છેલ્લું છે એ આવે એટલે બધે ઉપર ફરે અંદર ફરે નીચે જોવે બધું જોવે પછી એની પરમિટ આપે એ દિવસ આવ્યો આપણી કાર્પેટ ને ખાઈ ગઈ હતી પડદા પડેલા હતા બધું તૈયાર થયેલું ને ગુરુજી એ ઘનશ્યામ મહારાજ ગોઠવડ્યા હતા આગલે દી રાત્રે પેલું સાઈઝ ઊંચાઈ જોવા પછી અહીંયા આવ્યો અહીં ઊભો રહ્યો એટલે કે મારે આ જોવું છે એટલે અજીત ભગતને મેં કીધું કે એને એવું કહો કે અમે તને બતાવી દઈએ પણ ઉપર આવીને જોવું છે કે તું નીચેથી જોઈ લઈશ એટલે એને સામેથી જ કહી દીધું અમારે કહેતા પહેલાં કે હું અહીં નીચેથી ઊભો ઊભો જ જોઈશ મારે ઉપર નથી આવવું એને એવું થઈ ગયું કે આ લોકોનું રિલિજિયન છે એટલે મારેથી ઉપર ના જવાય એટલે હું અહીંથી ઊભો ઊભો જોઈશ મારે જોવું છે ગુરુજી સ્નાન કરવા ગયા હતા એટલે મેં કીધું અજીત ભગતને કે ગુરુજી એને હાર પહેરાવે એવું કંઈક ઊભો રે એટલે પૂછ્યું તો કે હું એક મિનિટ ઊભો રહીશ વાંધો નહીં એક બે મિનિટ પણ એને પાંચ મિનિટ ઊભો રાખો જોખમ જ હતું કારણ કે આપણો ઉત્સવ હતો પાછું બીજું ગોતી જાય તો ગુરુજી સ્નાન કરીને હજુ આવ્યા હતા ઊભો રહ્યો એ ત્યાંથી એને નીચેથી ખાલી સિંહાસન જોઈને ઘનશ્યામ મહારાજ બેઠેલા હતા હજુ પ્રતિષ્ઠા થઈ નહોતી મહારાજની પણ આમ બેઠેલા જોયા ખોલ્યો પડદો જોયું એટલો બધો આશ્ચર્યમાં ડૂબી ગયો એ કે એને એવું ભાન જ નથી હું ઇન્સ્પેક્શન કરવા આવ્યો છું ખોશ ખોશ થઈ ગયો અને પછી ગુરુજીની સાત આઠ દસ મિનિટ આવતા સુધી વાટ જોઈ ગુરુજી હાર પહેરાવ્યો અને પછી તરત કાગળિયું લખીને તો મૂકીને જતો રહ્યો હવે જો એવું હતું એ દિવસે કે આમ જ હતું અને ગુરુજી સાથે મેં વાત પણ કરી હતી કે આવું કદાચ થાય તો આપણી આટલી તૈયારી એ સહિત આપણે કરવાનું છે એની જાહેરાત કરવી નથી કારણ કે પછી પાછો મૂળ તૂટી જાય ને પણ ટાઈમ કરેલું હતું પણ થઈ ગયું તો એને શું કહેવાય ચમત્કાર આ તો એક મેં વાત કરી એવા તો હજારો ચમત્કાર આપણા જીવનની અંદર રોજ બરોજ હજારો બને છે પણ આપણને કોઈક ચમત્કાર દેખાય છે જે દેખાય છે એ ભગવાનને ખુલ્લો પ્રકાશ કરવો છે બાર એટલે આપણને દેખાય કે અશક્ય હતું શક્ય થઈ ગયું આ નહોતું થવાનું આ થઈ ગયું એ જે થઈ ગયું એ ખુલ્લો ચમત્કાર એ મોટા પુરુષે ખુલ્લો ચમત્કાર મૂક્યો અને એવો જે ખુલ્લો ચમત્કાર એ ક્યારેક જ બતાવે એટલે સુવાસીની ભાભી કે લાગે છે ઘનશ્યામ બહુ ચમત્કારી માતા ત્યારે તરત જ ઘનશ્યામ મહારાજે પૂછ્યું ભાભી તમે અમને કેવા જાણો છો બોલો તમારા દિયર જાનો છો નાના દીકરા જાણો છો હું જાણો છો ત્યારે કે છે ક્ષર અક્ષર થી અમે પર પુરાન પુરુષોત્તમ વર ત્યારે બોલ્યા બાબી શિર નામી તમે છો પ્રભુ અંતર જામી પૂરણ બ્રહ્મ તમે છો આજ તમને જાણું છું મહારાજ પણ દુર્ઘટ માયા તમારી તેને વૃત્તિ ફરી જાય મારી તમને હું ઓળખું છું કે તમે તો પુરાણ બ્રહ્મ છો પણ તમારી માયા એવી છે કે જે તમારી માયા અમારી બુદ્ધિને ફેરવી નાખે છે અને ભગવાન ધારે અને ભગવાનમાં મનુષ્ય ભાવ ઉભો ના થવા દે એ તો બહુ લોકો હોય ને તો જ થાય નહીં તો ભગવાન વર્તવા લાગે એવી રીતે તમને મનુષ્ય ભાવ ના હોય તોય થાય અચાનક સભામાં બેઠા હોય અચાનક મૂળજી બ્રહ્મચારીને કે લાવો દહીં રોટલો જમવું છે દહીં રોટલો મગાવે અને સભાની અંદર આમ જેમ તેમ મોઢું બગડી જાય આમ રગડા ઉતરે ન્યા ચાટે બધું કરે ઘડી કે અમારે તો પેશાબ પેશાબ જવું છે અને અચાનક નાડી ખુલતી નથી દામોદરને ને કે તું જલ્દી ખોલ નહીં તો મોઢામાં આવશે આવું ચરિત્ર કરે બીમાર થઈ જાય ઝાડા થાય તો ઝાડા આમ તમારે કેટલી બધી બાજુ ઉડે બંધ રૂમમાં રાખવા પડે મહારાજને જવા દેવાય આવા ચરિત્રો કરે એવા ચરિત્ર કરે અને ત્યારે એને ભગવાન એક સામાન્ય સજ્જન મનુષ્ય જેવા જાણવા પણ મુશ્કેલી મૂકી દે ભગવાનનું ચરિત્ર એવું હોય કે તમે ભગવાન તરીકે તો વાત જવા દો પણ એક સજ્જન સમજુ વ્યક્તિ એ તરીકે પણ સમજવા ભગવાનને કઠણ પડી જાય એટલી અઘરી એની માયા છે એટલે એને આપણને અત્યારે બહુ યથા યોગ્ય ટાઈમે મૂક્યા છે બસો હવા બસો વર્ષ પછી આપણને મૂક્યા ને અત્યારે કોઈ એવું ચરિત્ર કરે નહીં દર્શન જ આપે સુખેથી એ દિવ્ય ભાવ જ રહે કામ આપણું હરખું થઈ જાય તો દિવ્ય ભાવ રહે કદાચ થોડું ના થયું હોય તો એમ થાય કે જો કદાચ પાકો ભગત હોય પાકો ભગત હોય લાલા ભગત તો એવું થાય કે કઈ નહીં ભગવાનની ઈચ્છા અને જો કાચો હોય ને હું તમને ભજે કે હું ભગવાનને ભજે હું ભગવાનનું કરે કંઈ કરતા જ છે નહીં આપણું તૂટી ગયા એક ભગત છે આપણો તે ભગત કે સ્વામી ભગત નહોતો ને ત્યારે આટલું દુઃખ નહોતું આવતું કે હવે ભગત થયો ને તો દુઃખ ચાલુ થઈ ગયું હું કે પેલા નું ખાતો બાર રખડતો બધું કરતો ત્યારે કે કોઈ પ્રોબ્લેમ નહોતો તો હું ઘણી વખત વિચારું ખારું આ ભગત થયો તે દીનો પ્રોબ્લેમ કેમ ચાલુ થઈ ગયો મેં કીધું ભાઈ ભગત થયો ને એટલે જ પ્રોબ્લેમ ચાલુ થયો કારણ કે જયારે તું ભગત નહોતો ત્યારે ચોખ્ખો કરવાનો હવે તું ભગત થયો હવે તું ભગવાનને એવું કે છે કે પ્રભુ મારે તો તમારા બે ખાતા છે જમા ને ઉધાર બરાબર એ બે ને જીરો જીરો તો કરવા પડે ને કોકને લેવાનું પચાસ જન્મ નું બાકી છે તો આ જન્મે તમારો બહુ વિશ્વાસુ માણસ હોય તો એ તમને મૂડીને જતો રહે કારણ શું છે કારણ એ છે કે ભગવાનને જીરો કરાવવું છે ભગવાન કહે ભગતના દુશ્મન થોડા છે પણ મેં કહ્યું જે આપે છે કસર ટાળવા માટે આપે છે એટલે ભગત થાય પછી તો દુઃખ વધે એવું છે એટલે ભગત થવા માલ નહીં બહુ પાકો ભગત થાય તો વધારે દુઃખ આવે જો ધર્મદેવને કેટલું આવ્યું ધર્મદેવને કેટલું આવ્યું પાક્કા ભગત કહેવાય ને મહારાજને ત્યાં પ્રગટ થયા તો દુઃખ કેટલું આવ્યું એમને દુઃખ એટલા માટે આપીને ભગવાને આપણને શીખવાડ્યું કે આવા મોટા હોય તો એને દુઃખ તો આવે છે ભગવાન તમે તો ચમત્કારી છો પણ તમારી માયા અમને ભુલાડી દે છે એમ કહીને પ્રેમ સમેતે પછી જમાડ્યા છે ગણે તે બંધુ છો દીન દયાળ આ તો લીલા કરો છો કૃપાળ આ તો દીન દયાળ તમે લીલા કરો છો બાકી તો શું ખબર પડે અમને શું થાય મોટા પુરુષો એવી લીલા કરે હા ક્યારેક ગુરુજી એમ કહી દે કે આમ જ થશે અને ક્યારેક તમને પૂછે કે કેવું થાય એવું લાગે છે પ્રોબ્લેમ થયું નહીં લાગતું અને ત્યારે તમને થાય જ જો ધ્યાન ના રાખો તો મનુષ્ય ભાવ તરત આવે તરત જ આવે મનુષ્ય ભાવ કારણ કે કરે એવું કે જેમાં તમને મનુષ્ય ભાવ આવી જાય એવું જ કરે ક્યારેક કોઈક આર્થિક પરિસ્થિતિનો પ્રશ્ન હોય ઉત્સવ સમય કાંઈ હોય તો કે આ વસ્તુ આમ થઈ જ જશે વિશ્વાસપૂર્વક કહી દે તમને તમે નિર્ભય થઈ જાઓ અને ક્યારેક તમને કે કેમ થશે મને પ્રોબ્લેમ લાગે છે એમ કે હવે એવું કે એટલે તમને તરત જ મનુષ્ય ભાવ અંદર આવી જ છે એવા ઘણી બધી પ્રકારથી મોટા પુરુષને ઓળખવા પણ મુશ્કેલ હોય છે એમ કહીને પ્રેમ સમેતે પછી જમાડ્યા છે ગને હેતે બંધુ છો દીન દયાળ આ તો લીલા કરો છો કૃપાડ વળી એક સમયે ભક્તિમાતા રામપ્રતાપને જગતાત ત એકાદશીને દિવસ ત્યાંય દર્શને જવા તૈયાર થાય અયોધ્યાપુરી એક વખત રામપ્રતાપજી ભક્તિ માતા અને ગનશ્યામ મહારાજ અયોધ્ય જવા માટે તૈયાર થયા એકાદશીના દિવસે દર્શન કરવા માટે છપાઈ હતી સુંદર વસ્ત્ર સાર હરીને પહેરાવ્યા શનગાર હરીએ માની આંગળી જાલી ત્રણે જન તે નીકળ્યા ચાલી ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાની આંગળી ચાલી નાનો છોકરો ચાલે ને માની આંગળી એમ આંગળી ચાલી ચાલ્યા જાય છે ઊભી બજારે થઈ સદાવ્યા દાતન કુંડ ઉપર આવ્યા મોટા કદમ ના તરુ કર્યો બી સામો થોડા તે સ્થળે ત્યાંથી જન્મ સ્થાન કે સોહાવ્યા આંબલીઓને બગીચે આવ્યા ગુંજા ગુંજામાં છે ચના આવ્યા મરકટ તે નહીધ્યા માં જન્મસ્થાને દર્શન કર્યા ત્યાંથી નો બગીચો છે ત્યાં આગળ ગયા અને જ્યાં ત્યાં બગીચામાં ગયા ત્યાં મહારાજના ગુંજામાં ગજુ ખીસુ ખિસ્સામાં ચના હતા અને એ ચના લેવા માટે વાંદર આવ્યા વૃંદાવન માં યુપીમાં બધે આ બાજુ તો બધા વાંદરા બહુ મળે એમાં તમારે જે હાથમાં વસ્તુ હોય એ તો લઈ જ લે ચશ્મા લઈ લે ચશ્મા પહેરેલા હોય ને એ લઈને જતા રહે અને વાંદરનું કામ બહુ અઘરું કામ એક ચરિત્ર તમને કહું વાંદરાનું અમારે આરે બની ગયેલું અમે આફ્રિકાના જંગલમાં ગયા ગુરુજી અરે અમે સંતો હતા મસાઈ મારાનું જંગલ છે સિંહ જોવા ગયા આમ તો સિંહને દર્શન આપવા ગયા ગુરુજી સિંહ ને વાઘ ને હાથી ને આ બધું જંગલો ફરતું હોય ત્યારે હરિભક્તો બધા આવે ને એટલે હરિભક્તો એ જંગલ જેવો વિસ્તાર એટલે આપણે આ દુનિયાથી અલગ થઈ જઈએ થોડી વાર અને થોડી ખબર પણ પડે કે મહારાજ કેવી રીતે હાથ વરસ રહ્યા હશે આપણે બે દી ખાલી જંગલમાં રહીએ કે જે જગ્યાએ નથી લાઈટ નથી નળ અને એ જગ્યાએ બે જ દિવસ કાઢીએ એટલે આપણને ખબર પડી જાય કે મહારાજ સાત વરસ કેવી રીતે રહ્યા હશે એમાં વાઘ સિંહ એની વચ્ચે હોવાનું રહેવાનું તંબુની અંદર ટેન્ટની અંદર અને પેલા મસાઈ લોકો હોય આજુબાજુ મે પાંચ બેઠા હોય દૂર દૂર એટલે એની એની જોડ ના આવે સિંહ વાઘ પછી અમે ત્યાંથી નીકળ્યા તે એક ઊંચી જગ્યા હોય ને ગાડીમાંથી ઉતરાય નહીં પણ અમુક જગ્યા એવી હોય કે સિક્યોર જગ્યા જ્યાં તમે ઉતરી શકો એટલે હરિભક્તો કે કાચ ચડાવી દેજો ગાડીના સંતન કીધું તો ખબર નહીં કઈક એવું થયું કે એક બાજુ કાચ ખુલ્લો રહી ગયો ભગત અંદર હતા એકાદશીનો દિવસ હતો અમાર બધા નકોરડી હતી પણ હરિભક્તો માટે જે ઠાકોરજીને ધરાવ્યું હતું ગુરુજી કે આ લઈ લો હરિભક્તો ને આપજો જંગલમાં તે ફ્રૂટ એક ફ્રૂટ એક થેલીમાં સિંગદાના કે બદામ કાજુ જે કઈ હશે હશે અને એક થેલીમાં અમારા પાસપોર્ટ કારણ કે જંગલમાં જાઓ તમારો પાસપોર્ટ જોવે લોકો બહાર અને તમારે લઈ જવા બે થેલી પડેલી એક વાંદરો આપણી હાઈટ જેવડો મોટો એ આફ્રિકાનો એ સીધો બારીમથી કુદીન ગાડીમાં રણછોડ ભગત એકલા જ ગાડીમાં રણછોડ ભગત વતલી સીટ ઉપર રણછોડ ભગતને હું તો મેં તો એનું મોઢું જોયું ને વાંદરનું બહાર ઊભા ઊભા મેં કીધું કાં તો કેવડો મોટો મારી નાખે એવો વાંદરો મેં રણછોડ ભગતના ઈશારો કર્યો હતો હેઠા ઉતરો તમે મેં ગાડીમાંથી દરવાજો ખોલીને પણ ભગતને લો ઓલી ખોલી પાસપોર્ટની ઠેલી છે પાછળ હારો પાસપોર્ટની ઠેલી લઈ લે તો અને આને ખબર કે જમવાનું ક્યાં છે પાછળ એટલે કુદીન વચ્ચેની સીટ પર ગયો પછી ભગત આમ આમ કરવા લાગ્યા ને મેં ભગતને કીધું આને કરાય આવું આની હામો આ ફરી ફરીકાણો છે બુદ્ધિ તો જાજી હોય નહીં અને કંઈક મારી દે તો ઉપાધી પણ ભગત થોડા હિંમત વાળા ભગત આમ આમ કર્યા જ કરે ઓલાને હામે ઓલો આમ હામું જોયા કરે ભગતની હામે 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 સીટ પર બેસી ગયેલા બેય અહીં ભય લાગે મને જ બાર ભય લાગે મેં કીધું આ કંઈક ઉપાધિ કરશે અહીં પછી થોડી વાર થઈ પાછળ ગયો પછી મેં ભગત ને કીધું હેઠા ઉતરો ને બાર થી ઈશારો કર્યો પંદર પછી મેં દરવાજો ખોલી નાખ્યો આખો બાજુ પર જઈને તો ભગત કેસપોર્ટ લઈ જશે પાસપોર્ટ ક્યાં હતા કઈક બીજું કરશે તો ભગત ઉતર્યા પછી હેઠા પણ ઓલો અંદર થી ઠેલી લઈને નીકળ્યો એટલે એને આમ ઠેલીઓ જોવા લાગ્યો આમ એક બે એક બે જે પાસપોર્ટ ની ઠેલી હતી ને એની અંદર પણ મેવો તો મૂકેલો જ હતો કારણ કે રણછોડ ભગત નું કામ હોય એટલે બધી જગ્યાએ વેચેલું હોય થોડું એટલે એની અંદર એ સૂકો મેવો તો મૂકેલો જ હતો બદામ કાજુ ને એવું પણ ઓલો એટલો ડાયો તે પાસપોર્ટ વાળી ઠેલીમાંથી લીધો એ ઠેલી જ ના ઉડી બીજી ઠેલી જે ફ્રૂટ ને બધું હતું ને એ ઠેલી લઈને નીકળી ગયો અને જતો રહ્યો ક્યાં ખીણો હતી એમાં જતો રહ્યો મેં કીધું આમાં ઠેલી લઈને ગયો તો પાસપોર્ટ ની ઠેલી ક્યારે પાછી આવે એ ગુરુજીએ થોડો ડોઝ આપ્યો કે પાસપોર્ટ એવી જગ્યાએ મૂકવાના કે ગાડીના ખાના મૂકવા જોઈએ ત્યાં ખુલ્લામાં બહાર મૂકી રાખો તો આવું થાય ને એટલા વાંદરાની લીલા આવી હોય એમ હરિભક્તોને ગુરુજી કે આવે જમજો કે જંગલના જે મળે એ તમને હેવું થયું લો તમારે જવું હોય ત્યારે કેજો તમને જંગલમાં ત્યાં સુવડાઈ દઈશું એ મરકટ એ આવ્યો ને ત્યારે એને ગજા ઉપર ઝડપ મારી મહારાજના ખિસ્સા ઉપર જ્યારે ઝડપ મારી ત્યારે ચેતી ગયા સુખકારી ભગવાન તો સજાગ એને કોઈ એના ચના લઈ શકે બધાથી સજાગ એ છે તરત જ મારા ચેતી ગયા ઉપર મારી ચટ ચેતી ગયા સુખકારી માતાજી નો કર મૂકી દીધો જટ મરકટ ને જાલી લીધો કેવાય હિંમત વાળા છે બોલો માની આંગળી પકડીને ચાલવા વાળો છોકરો વાંદર પકડે એવું થાય પણ થાય આનું નામ જ ભગવાન આ દિવ્ય ચરિત્ર છે પાંચ પચીસ પેલા વાંદરા એ બૂમ પાડી બીજા પચીસ ભેગા થઈ ગયા મોટા ભાઈ એ દીઠા મરકટ જે કા ને આવ્યા જટ રામ પ્રતાપજી જોયો એટલે લાકડી લઈને દોડીને આવ્યા કે મારા ભાઈ ગનશ્યામને મારવા માટે આટલા બધા વાંદર આવ્યા છે એમ કરીને દોડીને આવ્યા રખે ઘનશ્યામને તે મારે ભૂજક પતિ એમ બિચારે લીધા પથ્થર મારવા કાજ સામા થઈ ગયા હિરાજ પથ્થરઓ તારે લીધા રામપ્રતાપજીએ વાંદરાને મારવા માટે ભાઈમાં હેત છે ને ભક્તિ માતા તો દૂર જતા રહ્યા ડરી ગયા છે બીક લાગી છે નેશ્યામને શું થઈ જશે ઉપાધિ તો બધાને આવે ઉપાધિ બધાને આવે આ ભગવાન છે તોય ઉપાધિ આવી ને આવી ભક્તિ માતા છે તોય ઉપાધિ આવી ને આમ તો પોતાના છોકરાને આવું થાય તો ઉપાધિ જ આવી કહેવાય ને થાય આ લોક જ ઉપાધિ છે આ લોકમાં તમે ગમે ત્યાં ફરો બધી ઉપાધિ છે એટલે ઉપાધિ આ લોકમાં આવે છે એવું યાદ રાખી મૂકવું એટલે કોઈ દી દુઃખ ના થાય ઉપાધિ દુનિયા ત્યાં ઉપાધિ ના આવે તો શું આવે મરકટ જેટલા જે આવી રીતે જયારે કરવા લાગ્યા ત્યારે કરે સ્મરણ શ્રીહરિતાનું ભયભીત થયા મન ભક્તિ માતા બહુ ભયભીત થઈ ગયા ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે મરકટ જેટલા સામા આવ્યા તેટલા રૂપે વાલે બતાવ્યા એક એકી જે કાકર જાલી હા મરકટ તે ગયા ચાલી જેટલા વાંદરા હતા એ સ્વરૂપે ઘનશ્યામ મારા થયા એક એક લાકડી લઈને એક એક ની પાછળ દોડ્યા હવે ભક્તિ માતા આ બધું જોયા કરે કે મારો ઘનશ્યામ આટલા પચીસ રૂપે મારો ઘનશ્યામ ક્યાં ગયો ત્યાં પાછા દોડીને માનું માની આંગળી પકડી એક રૂપે થયા વાલો ભક્તિ માતા તનો કર ઝાલ્યો મોટાભાઈ માતાજી આનંદ્યા યોગેશ્વર પતિ ચરણ વંદ્યા એક સ્વરૂપે પાછા માતાને આંગળી ઝાલીન ગણશ્યામ મહારાજ ઊભા રહી ગયા 25 રૂપے વાંદરાની પાછળ મારતા મારતા જતા જ રહ્યા પાછા આયા જ નહી 25 રૂપ તો અને એક રૂપ જે હતું એને માંની આંગળી જાલી આવી લીલા જ્યારે જોઈ ત્યારે માં અને રામપ્રતાપજી બેય ગણશ્યામ મહારાજના ચરણમાં પડી ગયા જન્મસ્થાન કે આવ્યા ત્યાં રત્ના સિંહાસન રત્ન સિંહાસન રંગમો લયો તે બધી જગ્યાઓ છે ત્યાં બધે દર્શન કર્યા રામકોટ રૂડો છે ત્યાં આગળ છે એના દર્શન કર્યા હેમ ભુવન ના દર્શન કર્યા હનુમાન ગઢી આવ્યા ત્યાં સારા ફળ જામ બોલ્યા સુંદર શ્યામ હે દીદી મુને લઈ આપો જામ તારે માતા એ લીધા છે તે ઠામ જામફળતા સરસ હનુમાન ગઢીએ હનુમાન ગઢી બહુ ઊંચું ચડીને જવાનું છે નીચે બધો બજાર છે અયોધ્યામાં એ બજાર ની અંદર ત્યાં જામફળ હતા જામફળ ભગવાનને જોતા ભક્તિ માતાએ લઈ દીધા અને પછી થોડાક જામફળ પોતાની પાસે રાખ્યા એક કે બે આપ્યા મહારાજને બાકીના પોતાની પાસે રાખ્યા ભર્યા ગુજામાં જેટલા માયા બાકી મોટા ભાઈ ને બંધાવ્યા કર્યા દર્શન ત્યાં રૂડી પેર પછી આવ્યા છે પોતાને ઘેર વળી વળી તે ધર્મ કુમાર કરે માનુસી લીલા અપાર ગુંજામાં ભર્યા છે ગના જામ તોય ભાઈ પાસે માગે શ્યામ નાના છોકરા ને હોય ને ખીસું ભર દે અને પછી પાછો શું કે હજુ આપો હજુ પણ જેટલું આપ્યું એટલું તો ખા નાના છોકરાના આવી ટેવ બહુ હોય આપણે નાના હોય ત્યારે આપણી ટેવ હોય ને આપણે તમારા છોકરા થયા હોય તો એની એવી ટેવ હોય કે તમે એને થોડુંક ભરી દોખીશું પણ એને લોભ હોય કે આ તો પછી ચાલશે પણ અત્યારે પેલું થોડું વધારે પડ્યું છે આપો ને અત્યારે ઉભો ઊભું મુઠ્ઠીમાંથી થયે જમું પછી ખિસામથી તમે જ્યારે રમવા જઈશ ત્યારે જમીશ આવી ટે હોય એટલે ઘનશ્યામ મહારાજ કહે રામપ્રતાપજીને મને જામ જામફળ દો રામપ્રતાપજી કે તારા ખિસામ છે તો ખા પેલા નહીં મારે જોઈએ છે જામફળ ત્યારે રામપ્રતાપજી કહેવા લાગ્યા જ્યારે વિષ્ણુને ત ધરાવીશું ત્યારે સર્વે મળીને જમીશું શું કે છે રામપ્રતાપજી પ્રતાપજી આ તો ભગવાનને ધરાવવાનું હોય ઘનશ્યામ ધરાવ્યા પછી આપણે બધા ભેગા જમશું અત્યાર તને આપ્યા છે તો તું જમી જા આ તો ભગવાનને ના ધરાવવું પડે આપણે લીધું તે ચક્રપતિ કે મહારાજ સુનો શેષ કહો શુભ કાજ ત્યારે ઘનશ્યામ મહારાજ રામપ્રતાપજીને કે સાંભળો આહી ઠાકોર જે છે પ્રત્યક્ષ બોલે ચાલે ફરે છે સમક્ષ બોલતા ને જમાડો છો માજી લાલજી પ્રત્યક્ષ જમાડતા નથી કીધું નથી બાળક ભગવાન નું સ્વરૂપ છે એમ નથી હું ભગવાન પણ એમ કે બાળક ભગવાન નું સ્વરૂપ છે નથી કીધું મને જમાડો તો ભગવાન જમેલા જ છે અહીં પ્રત્યક્ષ ને જમાડતા નથી ક્યાં ઠાકોરજી ને ધરાવવા જાવ છો આમ કીધું માજી બહુ રાજી થશે ભગવાન મને જમાડો એવું મરમાનું કહી વચન રડવા લાગ્યા જગ જીવન બોલો હવે દિવ્ય ભાવ રે પાછો રડવા લાગ્યા કરે માનુષી ચેષ્ટાય અપાર ઢળી પડ્યા તે ધરની તે જેમ પેલું નાનું છોકરું કેમ પગ પછાડે રડવા લાગે એમ રડવા લાગ્યા કે મારે ખાવું છે હું આવે નહીં આવું નહીં ઊભો થવું એમ કરીને રોવા માંડ્યા ત્યાં ધર્મદેવે ચોતરા ઉપર બેઠા હતા પુસ્તક વાંચતા હતા એકાદશી હતી એટલે પુસ્તકનું પાનું હાથમાં હતું શાસ્ત્રનો પાઠ કરતા દોડતા આવ્યા ને કે તમે કેમ રડો છો શું છે ચાલો નારંગી આપું ભાઈને કર પછી એવું કહીને ચાલો ચાલો તને નારંગી આપું નાના છોકરાને પટાવે ને એમ ઘનશ્યામ મહારાજને ધર્મદેવ પટાવે છે કે નારંગી આપું ભાઈને ને ચાલતું અંદર ઘરમાં તેડી લેવાનો કર્યો વિચાર મૂક્યો પોતામાં અતુલ ભાર એમ કરીને ગણશ્યામ મહારાજ જે હતા ને એને ધર્મદેવ કે હાલ હાલ તને નારંગી આપું આમ કરીને ઉપાડવા જાય ખભા ઉપર લેવા જાય હાથમાં લેવા જાય ત્યાં મહારાજે એટલું વજન મૂક્યું ને તે ધર્મદેવે આમ ઉપાડવા જતા હતા ને આમ છોડી દીધા કે આને ઉપાડે એવો છે જ નહીં મહારાજ કે મને ક્યાં પટાવા આવો ભાઈ આખી દુનિયાને રમાડું ને મને ક્યાં રમાડો છો આ તો રમું છું રમું છું ભગવાન અને મોટા જાણી જોઈને રમે જાણી જોઈને છેતરાય બાકી એને છેતરવા વાળું કોઈ ના હોય એ આખી દુનિયાને છેતરી દે એવા છે ભગવાન છેતરી દે ઘણા દ્વેષી આ મોટા મોટા જે સાધુઓ કહેવાય ને બધા લૂંટફાટ કરવા વાળા છે કે લૂટે છે લોકો હા લૂંટે જ છે લૂંટે જ છે એનું માયા ને લૂંટે છે અને એને ભગવાન આપે છે લૂંટે જ છે એને જગત માંથી પ્રીતિ તોડાવે છે અને ભગવાનમાં હેત કરાવે છે જો એવું ના થાય તો તો ઓહો સત્સંગ થાય જ કેમ એટલે સાચું જ કરે છે એટલે ભગવાન આવી મનુષ્ય લીલા કરે ના ઉપાડાય ધર્મદેવ થી કર મૂકી દીધો તત્કાળ પછી તરત જ ઘનશ્યામ મહારાજ દોડીને ઘરમાં જતા રહ્યા એટલે ધર્મદેવ પણ આવ્યા આ ને વેદ શાસ્ત્ર પુરાણ જ્યોતિષ ઇતિહાસ ભણ્યા જગદીશ

આવી રીતે કે છે આવી રીતે ભગવાને અયોધ્યામાં અભ્યાસ કર્યો આવા ચરિત્રો મહારાજ કરે છે ઇતિ શ્રી મદેકાંતિક ધર્મો પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય બોમાનંદ મુનિ વિરચિત શ્રી ગણશ્યામ લીલામ સાગરે પુરવાર્દે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદી રામસરણજી સંવાદે શ્રી એ થોડા દિવસમાં સમગ્ર વિદ્યા બને એના મેં આળત્રીસમુ તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની